गुड मॉर्निंग स्टूडेंट, केम छो विद्यार्थी मित्रों। गया वीडियो नी अंदर आपणे सीम्पल पास्ट टेन्स भण्या। सीम्पल पास्ट टेन्स नी अंदर टू बी ना रूपो वोज वेर साथेना आपणे वाक्यो भण्या। हवे आजे आपणे सीम्पल पास्ट टेन्स नी अंदर एटले के सादा भूतकाळमां मेन वर्ब एटले के क्रियापदना भूतकाळना रूपो साथेना वाक्यो आपणे शीखीशुं। V1 એટલે કે વર્બ, V1 એ ક્રિયાપદનું મૂળ રૂપ કહેવાય છે, જ્યારે V2 એ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ કહેવાય છે। તો આજે આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં ક્રિયાપદના ભૂતકાળ સાથેના વાક્યો ભણીશું। તેના માટે આપણે કેટલાક નિયમો શીખવા પડશે। એની અંદર વિદ્યાર્થી મિત્રો ઇઝ, એમ, આર, વોઝ, વેર પણ ક્રિયાપદ છે, પણ તેને સહાયકારક ક્રિયાપદ કહે છે અને આ બધા મૂળ ક્રિયાપદ એટલે કે મેઇન વર્બ કહેવાય છે। સિમ્પલ પાસ્ટ ટેન્સમાં મુખ્ય ક્રિયાપદ વિનાનું વાક્ય હોય એમાં વોઝ વેર આવે, પણ જો મુખ્ય ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવે તો વોઝ વેર લખાતું નથી। એ જ રીતે જો નકાર વાક્ય બનાવવું હોય તો એની અંદર ડીડ નોટ લખવું પડે, અને પ્રશ્ન બનાવતી વખતે ડીડ એ વાક્યની શરૂઆતમાં લખાય છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સની અંદર એક સૂત્ર હંમેશા યાદ રાખવું પડે કે જો વાક્યમાં ડીડ આવે તો ભૂતકાળ ભાગે, એટલે કે જો વાક્યની અંદર ડીડ આવે તો જે ભૂતકાળનું જે રૂપ છે, મુખ્ય ક્રિયાપદનું ભૂતકાળનું જે રૂપ છે એટલે કે V2 છે એ ભાગે। દાખલા તરીકે ગો છે એ V1 છે, અને ગોનું ભૂતકાળનું રૂપ શું થાય છે? વેન્ટ એ V2 છે। જો મુખ્ય ક્રિયાપદની અંદર ડીડ આવે તો ડીડ સાથે વેન્ટ ના આવે, પણ ડીડ સાથે શું આવશે? ગો આવે। એટલે કે જો વાક્યમાં ડીડ આવે તો ભૂતકાળ ભાગે। તો હવે આપણે એના માટે પહેલાં કેટલાક નિયમો, આપણા 7 નિયમો છે સિમ્પલ પાસ્ટ ટેન્સના, 7 નિયમો છે, પહેલાં આપણે એ નિયમો શીખવા પડશે। એ બરાબર આપણે સમજી શકીશું તો જ આપણે આગળ સિમ્પલ પાસ્ટ ટેન્સ સારી રીતે સમજી શકીશું। વિદ્યાર્થી મિત્રો, તમને નિયમોમાં એવી એક PDF આપવામાં આવેલી છે, તમારી દરેકની પાસે PDF હશે, આવી તમને ગ્રુપમાં મોકલવામાં આવી હતી। આ PDFની અંદર તમને બધા જ ભૂતકાળના બધા જ રૂલ્સ આપેલા છે, તો તમે તમારી PDF ખોલી અને જુઓ, અને સાથે તમે નોટ ડાઉન પણ કરતા રહો। વિદ્યાર્થી મિત્રો, સિમ્પલ પાસ્ટ ટેન્સ શીખતા પહેલાં આપણે શું શીખવું પડે? સિમ્પલ પાસ્ટ ટેન્સના જે રૂલ્સ છે એ રૂલ્સ આપણે બરાબર યાદ રાખવા પડે। એ રૂલ્સ આપણને જો યાદ રહેશે તો જ આપણે આગળ સિમ્પલ પાસ્ટ ટેન્સ સારી રીતે શીખી શકીશું અને સમજી શકીશું। તો વિદ્યાર્થી મિત્રો, મોટા ભાગે ભૂતકાળના રૂપમાં શબ્દની પાછળ ડી કે ઈડી પ્રત્યય લગાડવાથી ભૂતકાળનું રૂપ બની જાય છે, પણ કેટલાક એવા પણ શબ્દો છે જેનું ભૂતકાળનું રૂપ અનિયમિત છે, જેની પાછળ ઈડી કે ડી નથી લાગતું। તો આપણે એવા બધા રૂલ્સ, એવા બધા નિયમો આપણે આજે શીખીએ। પહેલો નિયમ છે, પહેલાં આપણે રૂલ 1 શીખીશું, જેની અંદર મોટાભાગના ક્રિયાપદોને ઈડી પ્રત્યય લગાડવાથી શું બને છે? તેનું ભૂતકાળનું રૂપ બને છે। વિદ્યાર્થી મિત્રો, મોટાભાગના શબ્દોને, ક્રિયાપદોને ઈડી પ્રત્યય લગાડવાથી તેનું ભૂતકાળનું રૂપ બને છે। દાખલા તરીકે ટુ ઓપન, તો ભૂતકાળનું રૂપ શું બનશે? એનું ફક્ત ઈડી, ટુ ઓ ઓપનનું ભૂતકાળનું રૂપ ઓપન, એને ફક્ત ઈડી લગાડવાથી શું બની ગયું? એનું ભૂતકાળનું રૂપ બની ગયું। આપણે બીજો એક્ઝામ્પલ જોઈએ, ટુ વિઝિટ, તો વિઝિટની પાછળ ઈડી લગાડવાથી તેનું ભૂતકાળનું રૂપ બની ગયું છે। એ જ રીતે વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈશું ટુ પેઇન્ટ, તો એનું ભૂતકાળનું રૂપ બનાવવા માટે ફક્ત એની પાછળ શું લગાવવાનું છે? ઈડી પ્રત્યય લગાડવાથી ભૂતકાળનું રૂપ બની જાય છે। આ તો વિદ્યાર્થી મિત્રો આપણે
થોડા એક્ઝામ્પલ જોયા તમારી પીડીએફ ફાઇલની અંદર ઘણા બધા બધા જ જે ક્રિયાપદો છે એ આપેલા છે કે જેની પાછળ ઈડી લગાડવાથી એનું ભૂતકાળનું રૂપ બની જાય છે. દાખલા તરીકે એક બીજું પણ આપણે જોઈ લઈએ, ટુ વોશ. તો વોશનું ભૂતકાળનું રૂપ આપણે ઈડી પ્રત્યે લગાડ્યું એટલે વોશનું વોશ્ડ. હા વિદ્યાર્થી મિત્રો, ઘણા લોકો ઓપન્ડ, વિઝિટેડ, પેઇન્ટેડ ને વોશ્ડ, ઘણા લોકો શું બોલે છે, વોશ્ડ, ઓપન્ડ. તો આપણે ઈડીનો ઉચ્ચાર કરવાનો નથી, આપણે એનો એકદમ સાયલેન્ટ ઉચ્ચાર કરવાનો છે. દાખલા તરીકે વોશ્ડ, આપણે એને વોશ્ડ નથી બોલવાનું, પણ આપણે એને શું બોલવાનું છે, વોશ્ડ. દાખલા તરીકે ઓપન્ડ, તો આપણે એને ઓપન્ડ નથી બોલવાનું, શું બોલવાનું છે, ઓપન્ડ. એ રીતે આપણે ઈડી જે ઈડીનો જે ઉચ્ચાર છે એનું જે પ્રોનાઉન્સીએશન છે એકદમ સાયલેન્ટ રીતે કરવાનું છે, એને આપણે વોશ્ડ એ રીતે કરવાનું નથી. તો વિદ્યાર્થી મિત્રો, ઘણા ક્રિયાપદોને, મોટાભાગના ક્રિયાપદોને ઈડી પ્રત્યય લગાડવાથી તેનું ભૂતકાળનું રૂપ બને છે. દાખલા તરીકે ઓપન, તો ઓપન્ડ. ટુ વિઝિટ, તો વિઝિટેડ. ટુ પેઇન્ટ, તો પેઇન્ટેડ. ટુ વોશ, તો વોશ્ડ. એ જ રીતે આપણે રૂલ બે જોઈશું. જો ક્રિયાપદનો છેલ્લો અક્ષર, જો ક્રિયાપદનો છેલ્લો અક્ષર શું હોય, ઈ, ઈ હોય, તો તેને ફક્ત કયો પ્રત્યય લાગે છે, ડી, ડી પ્રત્યય લગાડવાથી. જો ક્રિયાપદનો છેલ્લો અક્ષર ઈ હોય તો તેને ફક્ત ડી પ્રત્યય લગાડવાથી તેનું ભૂતકાળનું રૂપ બને છે. વિદ્યાર્થી મિત્રો, જો ક્રિયાપદનો છેલ્લો અક્ષર શું હોય, ઈ હોય, તો તેને ફક્ત ડી પ્રત્યય લગાડવાથી તેનું ભૂતકાળનું રૂપ બને છે. તો આપણે એક્ઝામ્પલ જોઈશું. ટુ લાઈક, તો એને આપણે, એની પાછળ કયો શબ્દ છે, છેલ્લો શબ્દ ઈ છે, તો એને આપણે ફક્ત શું લગાડીશું પાછળ, ડી. ફક્ત ડી લગાડવાથી આપણે શું મળી જાય છે, ભૂતકાળનું રૂપ બની જાય છે. કારણ કે ટુ લાઈકનો છેલ્લો અક્ષર કયો છે, ઈ છે, અને એની પાછળ આપણે ફક્ત ડી પ્રત્યય લગાડવાથી ભૂતકાળનું રૂપ બની જાય છે. એ જ રીતે આપણે બીજું એક્ઝામ્પલ જોઈએ. ટુ લવ, ટુ લાઈક એટલે ગમવું, અને લાઈકડ એટલે ગમ્યું. ટુ લવ એટલે ચાહવું, લવડ. આની પાછળ છેલ્લો અક્ષર કયો છે, ઈ, તો ઈ હોય તો છેલ્લે ઈ હોય તો તેને ફક્ત કયો પ્રત્યય લાગે છે, ડી પ્રત્યય લાગે છે. તો લવડ, ટુ લવ એટલે ચાહવું, અને લવડ એટલે ચાહ્યું. એ જ રીતે આપણે બીજું એક્ઝામ્પલ જોઈશું. ટુ વેલકમ, તો વેલકમની પાછળ પણ છેલ્લો અક્ષર કયો છે, ઈ છે, તો એની પાછળ ફક્ત અને ફક્ત કયો પ્રત્યય લાગશે, ઈ તો છે જ, એટલે છેલ્લે ડી પ્રત્યય લગાડવાથી ભૂતકાળનું રૂપ બની જાય છે. ટુ વેલકમનું ભૂતકાળનું રૂપ શું બની જાય છે, વેલકમ્ડ, વેલકમ્ડ. વિદ્યાર્થી મિત્રો, વેલકમ્ડ નહીં પણ શું બોલાશે, વેલકમ્ડ. તો જે ક્રિયાપદનો છેલ્લો અક્ષર શું કે હોય, ઈ હોય, તો તેને ફક્ત ડી પ્રત્યય લગાડવાથી તેનું ભૂતકાળનું રૂપ બની જાય છે. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોઈશું. તમારે આ સાતે સાત રૂલ્સ બરાબર યાદ કરવાના છે. જો તમે આ રૂલ્સ યાદ રાખશો તો જ તમને પાસ્ટ ટેન્સ સારી રીતે આવડશે. હવે નેક્સ્ટ આપણે જોઈશું. જો ક્રિયાપદનો છેલ્લો અક્ષર શું હોય, એલ હોય, જો ક્રિયાપદનો છેલ્લો અક્ષર એલ હોય,
तो तेने ईडी प्रत्यय लगाड़ता पहला जो क्रियापद नो छेल्लो अक्षर एल होय तो तेने ईडी प्रत्यय लगाड़ता पहला मोटा भागना क्रियापदों में एल सो थाय छे बेवड़ाय छे डबल थई जाय छे। तो विद्यार्थी मित्रों जो क्रियापद नो छेल्लो अक्षर शू होय एल होय बराबर तो तेने ईडी प्रत्यय लगाड़ता पहला तेनु भूतकाल नु रूप ईडी प्रत्यय लगाड़ता पहला मोटा भागना क्रियापदों में शू थाय छे एल बेवड़ाय छे एटले के एल डबल थई जाय छे। तो आपणे एक्जाम्पल तरीके जोईशु तो टू ट्रावेल बराबर छे विद्यार्थी मित्रों टू ट्रावेल तो एनी छेल्लो अक्षर कयो छे एल छे बराबर तो आपणे एनु ईडी शब्द लगाड़ता पहेला शू थई जशे छेल्लो अक्षर बेवड़ाई जशे बराबर छे टू ट्रावेल तो टी आर ए वी ई डबल एल ई डी तेनो छेल्लो अक्षर बेवड़ाय पछी ईडी प्रत्यय लागशे ट्रावेल टू ट्रावेल एटले मुसाफरी करवी અને ટ્રાવેલ એટલે કે મુસાફરી કરી બરાબર છે। એ જ રીતે બીજું એક્ઝામ્પલ જોઈએ ક્વારલ ક્વારલ એટલે કે ઝઘડવું એ જ રીતે આપણે બીજું એક્ઝામ્પલ જોઈએ ટુ ક્વારલ ક્વારલ એટલે ઝઘડવું। તો વિદ્યાર્થી મિત્રો ક્વારલની અંદર પણ ક્વારલ એની અંદર પણ છેલ્લો અક્ષર કયો છે એલ છે તો જો તેનો છેલ્લો અક્ષર ક્રિયાપદનો છેલ્લો અક્ષર એલ હોય તો તેને ઈડી પ્રત્યય લગાડતા પહેલા શું કર થઈ જાય મોટાભાગના ક્રિયાપદોમાં એલ કેવો થઈ જાય છે બેવડાઈ જાય છે અને પછી ઈડી પ્રત્યય લાગે છે તો એનું ભૂતકાળનું રૂપ બનાવવા માટે એલ શું થઈ ગયો બેવડાઈ ગયો અને પછી એને ઈડી પ્રત્યય લાગ્યો એટલે પછી એનું શું થઈ ગયું ભૂતકાળનું રૂપ બન્યું ટુ ક્વોરલ અને આ ક્વોરલ્ડ બરાબર છે વિદ્યાર્થી મિત્રો। એ જ રીતે આપણે બીજું એક એક્ઝામ્પલ જોઈએ ટુ કેન્સલ કેન્સલ એટલે કે રદ કરવું સી એન સી ઈ એલ કેન્સલ એટલે કે રદ કરવું હવે આનો છેલ્લો અક્ષર પણ કેવો છે કેન્સલનો આ ક્રિયાપદ છે એનો છેલ્લો અક્ષર કેવો છે એલ છે જો છેલ્લો અક્ષર એલ હોય તો એને ઈડી લગાડતા પહેલા છેલ્લો અક્ષર શું થઈ જશે બેવડાઈ જશે તો અહીંયા એલ કેવા થઈ જશે બેવડાઈ જશે અને પછી એને ઈડી પ્રત્યય લાગશે બરાબર ટુ કેન્સલનું ભૂતકાળનું રૂપ શું બની જશે કેન્સલ્ડ બરાબર છે વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો તમને કે જો ક્રિયાપદનો છેલ્લો અક્ષર કેવો હોય એલ હોય તો તેને ઈડી પ્રત્યય લગાડતા પહેલાં તેનો છેલ્લો અક્ષર જે છે એલ છેલ્લો અક્ષર એલ શું થઈ જાય બેવડાઈ જાય છે અને એના પછી ઈડી પ્રત્યય લાગી અને તેનું ભૂતકાળનું રૂપ બને છે। તો ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો તમને આમાં હવે આપણે નેક્સ્ટ જોઈશું જો ક્રિયાપદનો છેલ્લો અક્ષર વ્યંજન હા તો વિદ્યાર્થી મિત્રો તમારે સ્વર અને વ્યંજન એ તો તમને ખ્યાલ જ હશે તો પણ તમે યાદ કરી લો કે સ્વર સ્વર કયા છે એ ઈ આઈ ઓ યુ એ આપણા સ્વર છે અને બાકીના બધા વ્યંજન છે ખ્યાલ છે બરાબર યાદ રાખજો આ જો ક્રિયાપદનો છેલ્લો અક્ષર વ્યંજન હોય એટલે કે એ ઈ આઈ ઓ યુ સિવાયનો હોય બરાબર અને તેની તરત જ આગળનો શબ્દ તેની તરત જ આગળનો અક્ષર સ્વર હોય બરાબર સ્વર હોય અને આખાય ક્રિયાપદમાં બીજા કોઈ
સ્વર ન આવતા હોય તો છેલ્લો અક્ષર વ્યંજન બેવડાઈને કયો પ્રત્યય લાગે છે? ઈડી. ઈડી પ્રત્યય લાગે છે. તો વિદ્યાર્થી મિત્રો, જો ક્રિયાપદનો છેલ્લો અક્ષર કેવો હોય? વ્યંજન હોય, અને તેની તરત જ આગળનો અક્ષર કેવો હોય? સ્વર હોય, અને આખા ક્રિયાપદમાં બીજો કોઈ સ્વર ન આવતો હોય તો છેલ્લો અક્ષર વ્યંજન શું થઈ જાય? બેવડાઈ જાય, અને એના પછી ઈડી પ્રત્યય લાગે અને ભૂતકાળનું રૂપ બને છે. બરાબર? તો આપણે એનું એક્ઝામ્પલ જોઈશું. ટુ ક્લેપ. તો વિદ્યાર્થી મિત્રો, એનો છેલ્લો અક્ષર કયો છે? પી, એટલે કે વ્યંજન છે. અને એની આગળનો અક્ષર કયો છે? એ, એટલે કે સ્વર છે. અને એ સિવાય બીજો કોઈ અહીંયા આપણને સ્વર દેખાતો નથી. તો એનું ભૂતકાળનું રૂપ બનાવવા માટે અને ઈડી પ્રત્યય લગાડવા માટે છેલ્લો અક્ષર એટલે કે પી, છેલ્લો અક્ષર વ્યંજન, એ શું થઈ જાય છે? બેવડાઈ જાય છે, અને એના પછી એને ઈડી પ્રત્યય લાગે છે અને એનું ભૂતકાળનું રૂપ બને છે. તો વિદ્યાર્થી મિત્રો, ટુ ક્લેપ એટલે કે તાળી પાડવી. ક્લેપ્ડ, અહીંયા આપણે ક્લેપ્ડ બોલવાનું નથી. ટુ ક્લેપ એટલે તાળી પાડવી, અને ક્લેપ્ડ એટલે તાળી પાડી. તો વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવી ગયો કે જો છેલ્લો અક્ષર વ્યંજન હોય અને એની આગળનો અક્ષર કેવો હોય? સ્વર હોય, તો છેલ્લા અક્ષર બેવડાઈ અને એના પછી આપણે ઈડી પ્રત્યય લગાડી અને તેનું ભૂતકાળનું રૂપ બનાવીએ છીએ. આપણે બીજું એક્ઝામ્પલ જોઈશું. ટુ સ્કીપ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા પણ છેલ્લો અક્ષર કેવો છે? વ્યંજન છે, અને એની આગળનો અક્ષર સ્વર છે. તો અહીંયા પણ આપણે એ જ રીતે છેલ્લો અક્ષર વ્યંજન બેવડાવી અને એને પછી આપણે ઈડી પ્રત્યય લગાડી અને ભૂતકાળનું રૂપ બનાવીએ છીએ. બીજું એક એક્ઝામ્પલ જોઈશું. ટુ સ્ટોપ. સ્ટોપ એટલે કે થોભવું. તો સ્ટોપની અંદર છેલ્લો અક્ષર વ્યંજન છે અને એના આગળનો અક્ષર કેવો છે? સ્વર છે. બરાબર? તો છેલ્લો અક્ષર વ્યંજન કેવો થઈ જશે? બેવડાઈ જશે, અને એના પછી એને ઈડી પ્રત્યય લાગશે. તો શું થઈ જશે? તેનું ભૂતકાળનું રૂપ બની જશે. સ્ટોપ એટલે કે રોકવું, થોભવું, અને સ્ટોપ્ડ એટલે કે રોક્યું, થોભ્યું. તો વિદ્યાર્થી મિત્રો, તમને આમાં ખ્યાલ આવી ગયો કે જો ક્રિયાપદનો છેલ્લો અક્ષર કેવો હોય? વ્યંજન હોય, અને તેની તરત જ આગળનો અક્ષર સ્વર હોય, તો આખા ક્રિયાપદમાં બીજો કોઈ સ્વર ના હોય તો છેલ્લો અક્ષર વ્યંજન છે એ બેવડાઈ અને પછી તેને ઈડી પ્રત્યય લાગે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું રૂલ 5. જો ક્રિયાપદનો છેલ્લો અક્ષર વાય હોય અને તેની તરત જ આગળનો વ્યંજન હોય, બરાબર? જો ક્રિયાપદનો છેલ્લો અક્ષર શું હોય? વાય હોય, અને તેની તરત જ આગળનો વ્યંજન હોય, તો વાયનો શું થઈ જાય છે? આઈ કરીને ઈડી પ્રત્યય લગાડવામાં આવે છે. બરાબર? પરંતુ વાયની આગળનો અક્ષર સ્વર હોય તો વાયમાં કોઈ ફેરફાર કર્યા વિના વાય પછી તરત જ ઈડી પ્રત્યય લગાડવામાં આવે છે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? આમાં જો ક્રિયાપદનો છેલ્લો અક્ષર શું હોય? વાય હોય, અને તેની તરત જ આગળ શું હોય? વ્યંજન હોય, તો તે વાયનો આઈ કરીને ઈડી પ્રત્યય લગાડવામાં આવે છે. પરંતુ વાયની આગળ શું હોય? વ્યંજન નહીં પણ શું હોય? સ્વર હોય, તો વાયમાં કોઈ પણ ફેરફાર કર્યા વિના તેની પાછળ ઈડી પ્રત્યય લગાડવામાં આવે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો આપણે એક્ઝામ્પલ જોઈશું કે ટુ ટ્રાય. તો અહીંયા પહેલો છેલ્લો અક્ષર કયો છે? વાય છે. બરાબર છે? પણ વાયની આગળનો અક્ષર કેવો છે? વ્યંજન છે. તો વ્યંજન છે, તો વાયનો શું થઈ જશે? આઈ થશે, અને પછી એની પાછળ શું લાગશે? ઈડી પ્રત્યય લાગશે. તો અહીંયા શું લાગશે? ટી આર વાયનો શું થઈ જશે? આઈ, અને પછી એની પાછળ ઈડી પ્રત્યય લાગશે. ટ્રાય એટલે કે પ્રયત્ન. ટુ ટ્રાય એટલે કે પ્રયત્ન કરવો. ટ્રાઈડ એટલે કે પ્રયત્ન કર્યો. ટુ કેરી. કેરીમાં પણ એ જ રીતે છે. છેલ્લો અક્ષર શું છે? વ્યંજન છે.
વાય છે અને એની આગળનો અક્ષર કેવો છે? વ્યંજન છે. એટલે જો છેલ્લો અક્ષર વાય હોય અને એની આગળનો અક્ષર વ્યંજન હોય તો વાયનો અહીંયા શું થઈ જશે? આઈ થઈ જશે અને પછી પાછળ ઈડી પ્રત્યય લાગશે. ક્રાય એટલે રડવું, ટુ ક્રાય એટલે રડવું, ક્રાઇડ એટલે કે રડ્યું, રડ્યા, બરાબર. એ જ રીતે ટુ ડ્રાય, ડ્રાય એટલે કે સૂકું. અહીંયા પણ વાય શબ્દની આગળ વ્યંજન આપેલો છે તો આપણે વાયનો શું કરવાનો છે? આઈ કરવાનો છે. આઈ કરી અને પાછળ ઈડી પ્રત્યય લગાડવાનો છે. એ જ રીતે ટુ કેરી, કેરી એટલે કે ઊંચકવું. ટુ કેરી તો અહીંયા પણ આ વાયની આગળ કેવા છે? વ્યંજન, વ્યંજન આપેલો છે એટલે વાયનો અહીંયા શું થઈ જશે? આઈ થઈ જશે. એટલે આપણે અહીંયા સી એ ડબલ આર આઈ, વાયનો શું થઈ ગયો? આઈ થઈ ગયો. અને એની પછી આપણે ઈડી પ્રત્યય લગાડ્યો એટલે આપણે ભૂતકાળનું રૂપ બની ગયું. કેરી એટલે કે ઊંચકવું, કેરી એટલે કે ઊંચક્યું, બરાબર. પરંતુ, પરંતુ વાયની આગળ શું છે? વ્યંજન નથી પણ શું છે? સ્વર છે, બરાબર. તો વાયમાં કોઈ ફેરફાર નહીં થાય અને એની પાછળ કયો પ્રત્યય લાગશે? ઈડી પ્રત્યય લાગશે. તો વિદ્યાર્થી મિત્રો, આ બંનેમાં તમે ખાસ ધ્યાન રાખજો કે જો વાયની આગળ વ્યંજન હોય તો વાયનો શું થઈ જાય છે? આઈ થઈ જાય છે અને એના પછી ઈડી પ્રત્યય લાગે છે. પરંતુ વાયની આગળ શું હોય? સ્વર હોય, બરાબર. યાદ રાખજો કે વાયની આગળ સ્વર હોય તો વાયમાં કોઈ પણ ફેરફાર થતો નથી, પણ એની પાછળ શું લાગી છે? લાગી જાય છે, ઈડી પ્રત્યય લાગી જાય છે. તો અહીંયા આપણે બીજું એક્ઝામ્પલ જોઈશું. ટુ એન્જોય, એન્જોય એટલે કે આનંદ કરવો, મજા કરવી. તો એની પાછળ વાય છે પણ એની આગળ શું છે? સ્વર છે. તો અહીંયા આપણે વાયમાં કોઈ ફેરફાર થશે નહીં અને એની પાછળ કયો પ્રત્યય લાગશે? ઈડી પ્રત્યય લાગશે અને આપણું ભૂતકાળનું રૂપ બની જશે. એ જ રીતે ટુ પ્રે એટલે કે પ્રાર્થના કરવી. તો અહીંયા પણ એ જ રીતે વાયમાં કોઈ ફેરફાર થશે નહીં અને એની પાછળ ઈડી પ્રત્યય લાગી જશે. એ જ રીતે ટુ સ્પ્રે એટલે કે છાંટવું. તો અહીંયા પણ આગળ, વાયની આગળ શું છે? સ્વર છે. એટલે અહીંયા પણ વાયમાં આઈ થશે નહીં, વાયનો વાય જ રહેશે અને એની પાછળ ઈડી પ્રત્યય લાગી જશે. એટલે સ્પ્રેડ, સ્પ્રેડ એટલે કે છાંટ્યું, બરાબર છે. વિદ્યાર્થી મિત્રો, આમાં તમને ખ્યાલ આવી ગયો કે વાય હોય અને તેની આગળનો શબ્દ અક્ષર કેવો હોય? વ્યંજન હોય તો વાયનો આઈ થઈ અને એના પછી ઈડી પ્રત્યય લાગે છે. પરંતુ જો છેલ્લો અક્ષર વાય હોય અને તેની આગળનો અક્ષર કેવો હોય? સ્વર હોય, તો વાયમાં કોઈ પણ ફેરફાર થતો નથી અને વાયની પાછળ ઈડી પ્રત્યય લાગી અને ભૂતકાળનું રૂપ બની જાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા કેટલાક અપવાદ પણ આપેલા છે. અપવાદ, એક્સેપ્શન્સ, જેની અંદર ટુ પે, પણ એમાં શું થશે? વાયની આગળ શું છે? સ્વર છે પણ એને ઈડી પ્રત્યય ડાયરેક્ટ લાગશે નહીં, પણ એનું શું થશે? પી એ આઈ ડી, પેડ થશે, બરાબર છે. એ જ રીતે ટુ સે, તો એનું ભૂતકાળ શું થશે? સેડ થશે. આ કેવા છે? અપવાદ છે કે જેનું ભૂતકાળનું રૂપ નક્કી નથી, બરાબર છે. હવે વિદ્યાર્થીઓ, આપણે આગળ જોઈશું કેટલાક ક્રિયાપદોનું ભૂતકાળનું રૂપ એનું એ જ રહે છે. કેટલાક ક્રિયાપદોનું ભૂતકાળનું રૂપ એનું એ જ રહે છે. તો વિદ્યાર્થી મિત્રો, કેટલાક એવા ક્રિયાપદો છે કે જેમનું ભૂતકાળનું રૂપ એનું એ જ રહે છે. તો એક્ઝામ્પલ તરીકે આપણે જોઈશું ટુ કટ, કટનું ભૂતકાળનું રૂપ શું રહેશે? કટ. એ જ રીતે ટુ પુટ, કટ એટલે કાપવું, તો એનું ભૂતકાળનું રૂપ પણ કટ જ રહેશે. ટુ પુટ, પુટનું ભૂતકાળનું રૂપ પણ કેવું રહેશે? એનું એ જ રહેશે, પુટ રહેશે. ટુ રીડ, એનું પણ ભૂતકાળનું રૂપ કેવું રહેશે? એનું એ જ
રહેશે. તો કેટલાક એવા ક્રિયાપદો છે કે જેમનું ભૂતકાળનું રૂપ કેવું રહેશે એનું એ જ રહેશે. આ તમારે ખાસ ખ્યાલ રાખવો પડે. કટનું પાછળ કટડ ના થાય, ઈડી ના લાગે, પણ કટનું શું રહે? કટ. એ જ રીતે પૂટ, રીડ એ બધા જે અમુક જે અપવાદ છે એમના ક્રિયાપદોના ભૂતકાળના રૂપ એના એ જ રહે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણો છેલ્લો અને સાતમો રૂલ્સ. કેટલાક ક્રિયાપદોનું ભૂતકાળનું રૂપ અનિયમિત રીતે થાય છે. કેટલાક ક્રિયાપદોનું ભૂતકાળનું રૂપ અનિયમિત રીતે થાય છે એટલે કે તે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ બનાવવા માટે ના કોઈ ચોક્કસ નિયમો હોતા નથી. વિદ્યાર્થી મિત્રો, રૂલ 7 એમાં કેટલાક ક્રિયાપદોનું ભૂતકાળનું રૂપ અનિયમિત રીતે થાય છે એટલે કે તે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ બનાવવા માટે કોઈ ચોક્કસ નિયમો હોતા નથી, બરાબર છે? તો આપણે એક્ઝામ્પલ જોઈશું તો તમને ખ્યાલ આવશે. એક્ઝામ્પલ તરીકે ટુ ગો, તો એની પાછળ ઈડી કે એવો કોઈ પ્રત્યય લાગશે નહીં. આ કેવા છે? અનિયમિત છે. કેટલાક ક્રિયાપદોના રૂપ કેવા છે? અનિયમિત છે. તો ગોનું શું થઈ જશે? વેન્ટ થઈ જશે. ગો એટલે જવું, વેન્ટ એટલે ગયો, બરાબર છે? એ જ રીતે ટુ રાઇટ. આ પણ વિદ્યાર્થી મિત્રો તમારે ખાસ ખ્યાલ રાખવાનો છે કે આ જે અનિયમિત રૂપોના છે એ તમારે ખાસ યાદ રાખવા પડે તો તમને પાસ્ટ ટેન્સ બનાવવામાં સરળતા રહે. ટુ રાઇટ તો એનું શું થઈ જશે? રોટ, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? એ જ રીતે ટુ રન, રનનું શું થઈ જશે? રેન. બીજું એક્ઝામ્પલ જોઈએ આપણે. ટુ રિંગ, રિંગનું ભૂતકાળનું રૂપ શું થઈ જશે આમાં? રેંગ. એ જ રીતે ટુ સિંગ, ટુ સિંગ, સિંગનું સિંગ એટલે કે ગાવો, બરાબર છે? તો એનું ભૂતકાળનું રૂપ શું થશે? સેંગ. એ જ રીતે ટુ કમ, તો એનું ભૂતકાળનું રૂપ શું થશે? કેમ. તો વિદ્યાર્થી મિત્રો તમને આમાં ખ્યાલ આવી ગયો? આપણા આ રૂલ્સની અંદર કેટલાક ક્રિયાપદોના ભૂતકાળનું રૂપ કેવું છે? અનિયમિત છે એટલે કે અચોક્કસ છે. તો તે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ બનાવવા માટે કોઈ ચોક્કસ નિયમો આપેલા નથી, એના અનિયમિત રૂપ છે. તો અહીંયા આપણે કેટલાક એક્ઝામ્પલો લખ્યા છે તમારી પીડીએફની અંદર. તમે જોશો તો તમને બધા જ જે અનિયમિત રૂપો છે એ બધા જ અનિયમિત રૂપો આપેલા છે, તમારે બધા જ તૈયાર કરવાના છે, બરાબર છે? તો અહીંયા અનિયમિત રૂપોમાં ટુ ગોનું શું થઈ જશે? વેન્ટ. ગો એટલે જવું, વેન્ટ એટલે ગયો. ટુ રાઇટ, રાઇટનું ભૂતકાળનું રૂપ શું થઈ ગયું? રોટ. રાઇટ એટલે કે લખ્યું, રોટ રાઇટ એટલે લખવું, રોટ એટલે કે લખ્યું. એ જ રીતે ટુ રન, રન એટલે કે દોડવું, અને અહીંયા રેન, રનનું ભૂતકાળનું રૂપ શું થઈ ગયું? રેન. રેન એટલે કે દોડ્યો, બરાબર છે? એ જ રીતે ટુ રિંગ, રિંગ એટલે કે વાગવું, તો એનું ભૂતકાળનું રૂપ શું થઈ ગયું? રેંગ. પછી ટુ સિંગ, સિંગ એટલે કે ગાવું, તો એનું ભૂતકાળનું રૂપ શું બની ગયું? સેંગ એટલે કે ગાયું, બરાબર છે? એ જ રીતે ટુ કમ, ટુ કમ એટલે કે આવવું, અને કેમ એનું ભૂતકાળનું રૂપ શું બની ગયું? કેમ. કેમ એટલે કે આવ્યા, આવ્યું, બરાબર? તો વિદ્યાર્થી મિત્રો તમને પાસ્ટ ટેન્સમાં જે ખાસ મોર ઇમ્પોર્ટન્ટ છે, ખૂબ જ મહત્ત્વના જે નિયમો છે એ તમારે ખાસ ધ્યાનમાં રાખવા પડે.
કે કયા ક્રિયાપદોની આગળ ઈડી લાગે છે તો વિદ્યાર્થી મિત્રો તમારે સિમ્પલ પાસ્ટ ટેન્સની અંદર ખાસ ખ્યાલ રાખવાનો છે કે કયા ક્રિયાપદોની આગળ ઈડી લાગે છે કયા ક્રિયાપદોની આગળ ડી લાગે છે કયા ક્રિયાપદોની જે ક્રિયાપદોની આગળ વાય આવતો હોય એની આગળ સ્વર કે વ્યંજન આવે છે તો વ્યંજન આવે છે તેનો તેનો વાયનો શું થઈ જશે આઈ થઈ જશે જો સ્વર આવે છે તો વાયનો વાય રહેશે અને એની પાછળ ઈડી પ્રત્યય લાગશે એ રીતે તમારે ભૂતકાળના જે મુખ્ય જે નિયમો છે ભૂતકાળના જે મુખ્ય નિયમો છે એ તમારે ખાસ તૈયાર કરવાના છે જો એ તમને બરાબર ખબર પડશે તો તમે આગળ પાસ્ટ ટેન્સ સારી રીતે શીખી શકશો